यस जन मन जाने जिगर हो तुम सोनकी करी बच्चे ते घर में बधाई ने कीधु के नु कीधु नथी कीधु पछी मैं पण विचार्यु કે ઘરમાં બધાને કહી દઈશ તો આમાં ફાયદો કોનો? મારું પણ નુકસાન અને તારું પણ નુકસાન. એટલે એટલે એમ કે ચોન તારા જેવો છોકરો હું ગોતીશ તો પણ મને નહીં મળે ને. આટલો સ્માર્ટ, આટલો હેન્સમ ને દુનિયાની નજરમાં ગાંડો. તો પછી શું વિચાર્યું? તું કે ને તારો શું વિચાર છે? મારો તો વિચાર મેં તને રજૂ કરી દીધો ને, હવે તું કે. પણ ત્યારે તો તે આઈ લવ યુ જ કીધું હતું ને. હા તો હવે તારે આઈ લવ યુ નો રિસ્પોન્સ આપવો પડે ને. પણ આઈ લવ યુ થી શું થવાનું છે? એના પછી શું? કેવા શું માંગે તું કે ખબર ના પડી. લે આઈ લવ યુ તો કહી દીધું પણ એના પછી શું? પછીનો પ્લાનિંગ કરીશું ને. પછીનો પ્લાનિંગ પછી કરીશું ને. એવું થોડી હોય, હું ઘરે વાત કરીશ તો મારે કંઈક તો કેવું પડશે ને એ લોકોને. હા અને એમ પણ આ ઘરેથી આઈ મીન બધાને કીધા વગર છુપાવવું મને યોગ્ય નથી લાગતું. ઓહ એમ વાત છે, તો સાંભળ મારી વાત. અત્યારે છે ને આપણે કોઈને કાંઈ નથી કહેવું. આપણે બે એકબીજાને ઓળખીએ, જાણીએ, સમજીએ, એકબીજાને સમય આપીએ અને પછી છે ને પછી આપણે આગળ વાત કરીશું, બધાને કહીશું. ત્યાં સુધી તેરી ભી ચૂપ તેરી. સાચી વાત છે, રાઈટ. પણ તો તું સાચે મને પ્રેમ કરે છે ને? યસ. તો મારી સાથે તો એક નોર્મલ વ્યક્તિ વાત કરે એવી રીતે જ વાત કરીશ ને? ઓબ્વિયસલી યાર, જો જેમ નોર્મલ વ્યક્તિ તરીકે વાત કરે એવી રીતે હું વાત કરીશ. જેમ નોર્મલ વ્યક્તિ એક નોર્મલ વ્યક્તિને પ્રેમ કરે ને હું એવી રીતે પ્રેમ કરીશ. ઓકે વાહ નોર્મલ વ્યક્તિ વાહ, બરાબરની પ્રેમ પ્રકરણની તારી લીલાઓ રચી રહ્યો છું. કેમ પણ હું હમણાં બહાર ગાર્ડનમાં ગયો ને, મને સ્પીચ સાંભળવા મળી ને તો હું પ્રેક્ટિસ કરતો હતો. તારી સ્પીચ જો સામે મોબાઈલ દેખાય છે, તમારે રેકોર્ડ પણ થઈ ગઈ છે. હવે હવે શું કરીશું? કરવા નાટક કર્યું હતું, બોલ ને. લાગે છે કે આ તારા નાટકનો પર્દાફાશ બધાની સામે જ કરવો પડશે. બહુ શોખ થાય છે ને તને નોર્મલ વ્યક્તિ તરીકે જીવવાનો. એટલે આ બધા નાટક હતા? નાટક હતા. તને શું લાગ્યું તારા જેવા છોકરાને હું પ્રેમ કરીશ? એ વાત કર મારી સાથે. બોલો મોટા ભાઈ. શું શું તારી પાછળ આટ આટલો ખર્ચો કરતા હતા? લાસ્ટ ટાઈમ આપણે મુંબઈ પણ ગયા હતા. ડોક્ટરોએ તે કહ્યું કે મને કોઈ પ્રોબ્લેમ નથી, પણ એમ છતાંય એમના હાથ જોડ્યા, એમના પગે પડ્યો, લોન લઈને તારી દવાઓ કરાવી. શું હતું આ બધું? હા હું હતો આ નાટકમાં, બોલે. લાગે છે તું આ રીતે વાત નહીં કરે. હવે આ નાટક છે ને બધાની વચ્ચે જ ખુલ્લું પડશે. એ મોટા ભાઈ ચાલ. પણ મોટા ભાઈ પપ્પા હવે બોલીશ કે નહીં? આ બધાની સામે કહી દે આજે શું કામ કરતો હતો આ બધા નાટકો. શું કેવા નાટકો અને શું કામ તમે અમને ભેગા કર્યા છે? સમજાવીશ તું દેવાંગ, કઈ સમજાય એમ બોલ. તમને લોકોને તો કઈ ખબર જ નથી ને કે આ ઘરમાં શું થઈ રહ્યું છે શું નહીં. પણ તું દેવેન સાથે આવી રીતે કેમ વાત કરે છે તું?
એની સ્થિતિ તું જાણે છે સારી રીતે, છતાં તું કઈ સ્થિતિ પૂછો તો જરા એકવાર, કે કઈ સ્થિતિમાં છે? આ તમને લાગે છે એક એંગલ થી અબનોર્મલ લાગે છે આ માણસ? તમે લોકો બંને આ ગોળ ગોળ વાત કરો છો, શું છે તમે કહેશો તો અમને ખબર પડશે ને? એમણે શું કર્યું છે દામિની સાથે, પૂછો તો ખરા એક વખત. શું કર્યું છે એટલે? છેડતી કરી છે મારી સાળીની, એમને પ્રપોઝ કર્યું છે લગ્ન કરવા માટે. અને ખાસ વાત એ, હા ભાઈ આપણને ઘરમાં છે ને રમાડી રહ્યો છે, ઉઠા ભણાવે છે ઘરમાં. હકીકતમાં ગાંડો નથી, એબનોર્મલ નથી, પણ ખોટે ખોટા નાટકો કરી રહ્યો છે. તું હું ખાતરી સાથે કેમ કહી શકે છે કે આ નાટક કરી રહ્યો છે? કેટલા દવાખાને બતાવ્યા, કેટલા ડોક્ટરોને બતાવ્યા, કેટલી દવા ચાલુ છે ને તું અત્યારે એવું કહી છે કે? એક મિનિટ, આપણે આનું 2-2.5 મહિના પહેલાં તો ઓપરેશન કરાવ્યું, ડોક્ટરે પણ કહ્યું હતું કે એ સાજો થઈ જશે. તો બોમ્બે ગયા હતા ને અમે લોકો, બોમ્બે ગયા હતા, એ ડોક્ટરના રિપોર્ટ્સ પણ આવી ગયા છે. એણે જ મારી સાથે વાત કરી ગઈકાલે, એમણે કહ્યું છે કે હકીકતમાં રિપોર્ટમાં કંઈ નથી, આપણું નોર્મલ છે. હવે ડોક્ટરના રિપોર્ટ્સે પણ ખોટા સાબિત કરીશું. અને ખાસ વાત, હા સાહેબ ને હમણાં જ મેં મારા રંગે હાથે પકડ્યા છે, મારી જ આંખે જોયું છે કે કેવી રીતના ડાયલોગ બાજી કરતો હતો આની સાથે. દેવેન આ બધું શું છે? સાચે સાચું જે હોય એ જણાવી દે. દેવાંગભાઈ સાચું કહે છે. હા શું વાત કરે છે તું? તો આટલી દવાઓ, ડોક્ટરો પાસે જવાનું, આ બધું તારું નાટક હતું? અને આ નાટક કરવાનું કારણ જણાવીશ. હું અને તારા પપ્પા દિવસ રાત તારી ચિંતા કરતા હતા, તારા ભાઈ ભાભી તારી પાછળ જીવ આપતા હતા, અને તું ઘરમાં નાટક કરતો હતો. હા, જલસા કરવા મળે ને ઘરમાં, છેડતી કરવા મળે, એટલા માટે, એટલા માટે આ બધા નાટક હતા નહીં? હવે પ્લીઝ તમે બધા શાંતિ રાખજો, અને દેવેન જે પણ હકીકત હોય ને એ તો બધા સામે અત્યારે ક્લિયર કે કે તું આ બધું નાટક શું કામ કરતો હતો? બોલ. મને મજા આવતી. હા? બધાની છેડતી કરવી મને મજા આવતી. અડકલા કરવાની વાત કરે છે? આજુબાજુમાંથી 3 છોકરીઓ આવી હતી ને, તમને કમ્પ્લેન કરી હતી કે તમારા દીકરાને સાચવીને રાખો, ઘરમાં રાખો, અડકલા કર્યા કરે છે. પણ તમને એવું થયું કેમ ના, મગજની પરિસ્થિતિ સારી નથી એટલે આવું બધું કરે છે? હા, પણ તને છોકરીઓની છેડતી કરવામાં મજા આવતી હતી? ગાંડો હતો ને ત્યારે હું જે છેડતી કરતો, જે મસ્તી કરતો, જે રીતે હેરાન કરતો ને, એ બધી વાત મને ધીરે ધીરે તમે બધા કહેતા એમાંથી ખબર પડી. પછી તમે રિપોર્ટ કરાવ્યા, મને એકદમ નોર્મલ કરી દીધું, અને પછી મને એમ થયું કે હું નોર્મલ થઈ જઈશ, એટલે કે થઈ ગયો તો. પણ જો તમને ખબર પડશે કે હું નોર્મલ છું, તો જે વાત મેં સાંભળી હતી એ વાત તો બંધ થઈ જશે. એટલે પછી મેં વિચાર્યું કે હું સાજો તો થઈ ગયો છું, પણ મારા માટે. તમને બધાને તો એવું જ લાગવું જોઈએ કે હું હકીકતમાં સાજો જ નથી થયો, અને એનો ફાયદો ઉપાડીને મેં જ્યાં જ્યાં લાભ લેવાતો હતો ત્યાં ત્યાં લાભ લઈ લીધો. તો આ શું બોલે છે? એનું તને ભાન છે? જો સાચો થઈ ગયો તો તો હું અને તારા પપ્પા તારા લગ્ન કરાવત, એ પણ સારી છોકરી જોઈને. અરે અમે ઘરના બધા તારી પાછળ ગાંડાની જેમ મહેનત કરતા રહ્યા કે અમારો દીકરો સાજો થઈ જાય, અમારા દેવાંગની જેમ દેવેન પણ સારી રીતે એની જિંદગી જીવી શકે. અને તો પણ મમ્મી, એમણે કહ્યું તો ખરું કે જો એક જણ જો એ હકીકત જણાવી દેતે તો જે આ મજા છે એ એમને ના મળતે, જે છેડતી કરવાની મજા એમને આવતી હતી ને એ મજા એમને ના આવતે. પછી આની ઉપરથી સાબિત થાય છે કે તું 2-4 મહિના પહેલા તો જે મેન્ટલી તકલીફ વાળો હતો ને એ સાચો હતો, પણ છેલ્લા પાછળના 2 મહિના તું મેન્ટલી ગાંડો નહીં પણ માનસિક રીતે વિકૃત હતો. વિકૃત? હા, અને માનસિક રોગી કહેવાય બેટા. અને તારો ઈલાજ તો મને લાગે છે ત્યાં સુધી
મેન્ટલ હોસ્પિટલમાં જ થઈ શકશે. કેવું છે કે હું સાજો થઈ ગયો હોત ને તમે મારા લગ્ન કરાવી દીધા હોત તો રોજ મારે એનું જ મોઢું જોવું પડત ને, એની સાથે વાત કરવી પડત. અંકલ કેવી વાતો કરે છે, આ કઈ ખબર પડે છે કે નહીં? ને સાલા આરામ કર, તને તો મારો ભાઈ કહેતા શરમ આવે છે. તે તારી આ મગજની વિકૃતિમાં તારી તારી ભાભીને પણ બાકાત નથી રાખી. અરે ભાભી તો માં સમાન કહેવાય, એની સાથે કેવી રીતે રહેવું, શું વર્તન કરવું, શું નહીં, તને જરાય ભાન નહોતી પડતી. હા દેવાંગ સાંભળ, આની આ વાત સાંભળતા આનો ચહેરો જે સામે આવ્યો છે ને એની ઉપરથી એક વાત સાબિત થાય છે કે આ વ્યક્તિને આપણા ઘરમાં તો શું પણ ખુલ્લો રાખવો પણ હાનિકારક સાબિત થાય છે. સાચી વાત છે તમારી, અને ખબર પડતી હોત ને તો આવી વાત જ ના કરત. માનસિક રોગી છે, માનસિક રોગી, અને ખરેખર તો હવે ગાંડા છે. તો પછી એક કામ કરો ને મોટા ભાઈ, તમારી આ સાડી સાથે મારે લગ્ન કરાવી દો. હા હરામખોર, હાથ આટલું કર્યું એમ છતાં હજી એવું કહે છે કે મારી સાડી સાથે તારા લગ્ન કરાવું. અમિત હવે જે કહું છું હજી આને સમજાવવાતો હોય તો સમજાવી દેજો. નકર એક મિનિટ, આનો એક જ રસ્તો છે, પ્રોપર આની ટ્રીટમેન્ટ કરાવો કોઈ સાયકાટ્રિસ્ટ પાસે, જેથી કરીને આજે એની સાન ભૂલી ગયો છે ને એનું ભાન આવી જાય એને. કારણ કે દુનિયાની કોઈ માં એવું નહીં ઈચ્છે કે એનો દીકરો બીજી છોકરી સાથે આવું કોઈ ગેરવર્તન કરે. અને હા, અમને ઘરમાંથી કાઢી મૂકવાની ભૂલ તો ક્યારેય ના કરતા. જેમ ઘરમાં રહીને ઘરના લોકોનો ફાયદો ઉઠાવ્યો છે, ભાભીનો, ભાભીની બેનનો, હેમ્બાર ઘણી બધી છોકરીઓ છે, ગાંડા બનીને એમનો પણ ફાયદો ઉઠાવી શકે એમ છે. બાંધીને રાખજો ઢોરની જેમ. તમારા લોકો કોઈ ચિંતા કરવાની જરૂર નથી, મેં આનું નવું ઘર શોધી લીધું છે અને એ છે પોલીસ સ્ટેશન. પોલીસ ખૂબ સારી રીતે આવા માનસિક વિકૃત લોક હોય ને એની સારી રીતે ટ્રીટમેન્ટ કરે છે અને ખૂબ સારી રીતે એને સુધારે છે. એટલે હવે તમારે લોકોએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી, આનું સાચું ઘર એમના સાચી જગ્યાએ મોકલવા માટે મેં પોલીસને બોલાવી લીધી છે. એટલે તમે મને પોલીસ સ્ટેશને મોકલશો? બેટા મોટો પડશે, કાલે બાર, અને મને આવો દીકરો નથી જોઈતો. અરે ભૂલ થઈ ગઈ ને, હું નહીં કરું આવું બધું. હા ભૂલ થઈ ગઈ, હા ભૂલ સુધારવા માટે જ મોકલીએ છે. પણ હવે આ નરાધમ એક પણ મિનિટ આ ઘરમાં ન જોઈએ. બા હું હવે ચાલ કરું ને, પણ આવું બધું ચાલ મૂકો. દામિની બેટા અમને નહોતી ખબર, નેહા જો અમને ખબર હોત ને તો આવું કંઈ ના થવા દત. માફ કરજે હા બેટા. બેટા અમારા નરાધમ દીકરાના બદલ અમે લોકો તારી માફી માંગીએ છીએ. ઇટ્સ ઓકે, તમે લોકો માફી ના માંગો, અમે તમારો કોઈ ભાગ નથી. જે થવાનું હતું એ થઈ ગયું, અને એમાં તમને વાંક આપીને અમે શું કરીએ મમ્મી?